હેલો સ્ટુડન્ટ્સ આજના વિડીયોમાં આપણે સામાન્ય વિજ્ઞાનના આગળની પરીક્ષામાં પૂછાય ગયેલા પ્રશ્નોની ચર્ચા કરશું જે ખૂબ જ ઉપયોગી છે આ બધા પ્રશ્નો એટલે કે દરેક એમસીક્યુ પહેલાંની પરીક્ષાઓમાં પૂછાઈ ચૂક્યા છે અને આગળ આવનારી પરીક્ષાઓમાં એની રિપીટ થવાની શક્યતા છે સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે બૌધ મંગળ ગુરુ કે શુક્ર તો એનો આન્સર થશે ગુરુ ગુરુ એ સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ છે તમે આ ઇમેજમાં સૂર્યમંડળ જોઈ શકો છો સૂર્યમંડળના ગ્રહો ક્રમશઃ યાદ રાખવા જરૂરી છે જે તમને એક્ઝામમાં વારંવાર પૂછાય છે તો બુધ શુક્ર પૃથ્વી મંગળ ગુરુ શનિ યુરેનસ અને નેપચ્યુન તો આ રીતે જોવા જઈએ તો ગુરુ જે પાંચમા નંબરનો ગ્રહ છે

પૂનમની રાત્રે સૂર્ય અને ચંદ્ર સામસામે હોય છે પૂનમની રાત્રે આપણને ચંદ્રગ્રહણનું દ્રશ્ય જોવા મળે છે અંગ્રેજીમાં તેને લૂનાર એક્લિપ્સ કહેવામાં આવે છે સૂર્યનો પ્રકાશ આ રીતે સીધો ધરતી પર આવે છે અને જ્યારે સૂર્ય અને ચંદ્રના વચ્ચે ધરતી આવી જાય છે ત્યારે ધરતી આ પ્રકાશને ચંદ્ર પર જતો રોકી લે છે તેથી આપણાને પૂનમની રાત્રે ચંદ્ર દેખાતો નથી તેને આપણે ચંદ્રગ્રહણની ઘટના કહીએ છીએ ચંદ્રગ્રહણની રાતે પૂનમની રાતે ચંદ્ર એકચ્યુઅલમાં આ રીતે દેખાવો જોઈએ પણ ચંદ્રગ્રહણ થયા પછી આવો ચંદ્ર દેખાશે આપણને એક વીટી જેવું જોવા મળશે કયું સાધન વિમાનના ઉડ્ડયન દરમિયાન કોકપીટની વાતચીતની નોંધ રાખે છે બ્લેક બોક્સ સ્પીડોમીટર એરોમીટર કે બેરોમીટર તેનો આન્સર થશે બ્લેક બોક્સ તમે આ બાજુમાં આપેલી ઇમેજમાં બ્લેક બોક્સ જોઈ શકો છો આ બ્લેક બોક્સથી કોકપીટની વાતચીતની નોંધ થયેલી હોય છે એટલે જો વિમાન દુર્ઘટના થાય તો પણ આપણે કારણ જાણી શકીએ છીએ કે કયા કારણસર આ દુર્ઘટના થઈ હતી અથવા તો અંત સમયમાં તેમને શું પ્રોબ્લેમ આવ્યો હતો હાલમાં જ આપણા સીડીએસ બિપિન રાવતનું પણ મૃત્યુ થયું હતું તો બ્લેક બોક્સ તેમનું મળ્યું છે અને તેમાંથી ઘણી માહિતી પણ મળી હતી ભૂકંપની નોંધ કયું સાધન લે છે ટેલિગ્રાફ સિસ્મોગ્રાફ થર્મોગ્રાફ કે કાર્ડિયોગ્રાફ તેનો જવાબ થશે સિસ્મોગ્રાફ બાજુની ઇમેજમાં તમે સિસ્મોગ્રાફને જોઈ શકો છો એમાં એક પેન્ડ્યુલમ એટલે કે એક જાતનું લોલક હોય છે જે અહીં લટકાવેલું છે આ લોલક પર એક પેન લગાડેલી હોય છે જો ધ્રુજારી ઉત્પન્ન થાય તો આ લોલક હલશે અને આ લોલક હલશે તો આ રીતે સી નીચે આ રોટેટિંગ ડ્રમ પર આ પેનની મદદથી આડી ઉભી લીટીઓ થશે અને આપણને ખબર પડશે કે કેટલી ધ્રુજારી થઈ હતી તો આ પ્રકારનું આવે છે સિસ્મોગ્રાફ જે આપણને ભૂકંપની નોંધ કરવાનું સાધન છે આમાંનું કયું બ્લડ ગ્રુપ નથી એ પ્લસ બી પ્લસ સી પ્લસ કે એ માઇનસ તો આપેલા ઓપ્શનમાંથી સી પોઝિટિવ એવું કોઈ બ્લડ નથી બ્લડ ગ્રુપ હોય છે એ બી એ બી અને ઓ બધા પોઝિટિવ પણ હોય અને નેગેટિવ સ્વરૂપે પણ હોય છે તે આ રીતે આઠ બ્લડ ગ્રુપ છે બ્લડ ગ્રુપની શોધ કાર્લ લેન્ડ સ્ટીનરે કરી હતી આ ફોટામાં તમે કાર્લ લેન્ડ સ્ટ્રીનરને જોઈ શકો છો જે બ્લડ ગ્રુપના શોધક છે અંધજનો વાંચી શકે તેવી લિપિ કોણે તૈયાર કરી અહીં અંધજનો છે અંધજનો વાંચી શકે તેવી લિપિ એલેક્ઝાન્ડર બ્રેલ બ્રેઇલ લુઈસ એડિસન કે આઇઝેક પિટમેન તો આપેલા ઓપ્શનમાંથી તમારો સાચો જવાબ થશે બ્રેઇલ લુઈસ લુઈસ બ્રેલ એ બ્રેઇલ લિપિની શોધ કરી જેઓ અંધજનો પણ એને વાંચી શકે છે એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે વર્લ્ડ બ્રેલ ડે ક્યારે ઉજવવામાં આવે છે તો હાલમાં જ જાન્યુઆરી એ વર્લ્ડ ડે ઉજવવામાં આવ્યો વર્લ્ડ બ્રેઇલ ડે આની નોંધ કરી રાખજો તમારી આવનારી પરીક્ષા માટે ખૂબ ઉપયોગી છે આલ્બર્ટ આઇન્સ્ટાઈને સાની શોધ કરી શીતળાની રસીની એટોમ બોમ્બની સાપેક્ષવાદના સિદ્ધાંતની કે ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંતની તો આપેલા ઓપ્શનમાંથી આલ્બર્ટ આઇન્સ્ટાઈને ઓપ્શન સી એટલે કે સાપેક્ષવાદના સિદ્ધાંતની શોધ કરી હતી તેમણે આખા વિશ્વને ઇ ઇઝ ઇક્વલ્સ ટુ એમ સી સ્ક્વેરનું સૂત્ર આપ્યું હતું શીતળાની રસીની વાત કરીએ તો તે એડવર્ડ જેનરે શોધી છે ઉત્ક્રાંતિવાદના પિતા ચાર્લ્સ ડાર્વિનને માનવામાં આવે છે એટમબોપની શોધ કોણે કરી તે તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે આલ્બર્ટ આઇન્સ્ટાઇન વિશે અહીં ઘણી ઉપયોગી માહિતી આપેલી છે તમે આ જો જાણવું હોય તો વિડીયોને પોઝ કરીને એકવાર વાંચી લેજો આમાંથી કઈ દવા મલેરિયામાં વપરાય છે પેરાસિટામોલ એનસીન ક્વિનાઇન કે પેનિસિલિન તો આપેલા ઓપ્શનમાંથી ઓપ્શન સી ક્વિનાઇન નામની દવા જે મલેરિયાના રોગમાં વપરાય છે આ પ્રશ્ન તમારી એક્ઝામમાં પૂછાઈ ચૂક્યો છે અને રિપીટ થવાની સંભાવના છે એટલે આ દવાનું નામ યાદ રાખવું ક્વિનાઇન જે મલેરિયાના રોગમાં ઉપયોગી છે અહીં એડિશનલ માહિતી જોઈએ તો વર્લ્ડ મલેરિયા ડે ક્યારે ઉજવવામાં આવે છે પચીસમી એપ્રિલે વર્લ્ડ મલેરિયા ડેને ઉજવવામાં આવે છે મેરીનો કયા પ્રાણીની ઓલાદ છે આ પ્રશ્ન તમારી એક ટેકનિકલ એક્ઝામમાં પૂછાઈ ચૂક્યો છે મેરીનો કયા પ્રાણી ઓલાદ છે કદાચ આઈટીઆઈની જ એક્ઝામમાં એક પૂછાયો હતો હાલમાં ગૌણ સેવાની તો મેરીનો એ ઓપ્શન છે કૂતરો ઘોડો ઘેંટું કે ગાય તો આપેલા ઓપ્શનમાંથી મેરીનો એટલે કે એ ઘેંટાની ઓલાદ છે એટલે કે મરીનો નામનું ઘેંટું આપણને આ વિશ્વમાં જોવા મળે છે તમે બાજુના ફોટામાં જોઈ શકો છો મરીનો ઘેંટું કેવું દેખાય છે એનિમિયા કયા તત્વના અભાવે થાય છે કેલ્શિયમ ખાંડ આયોડીન કે લો તો એનો આન્સર થઈ જશે લો એનિમિયા એ લોહ તત્વના અભાવથી થાય છે તમે જોઈ શકો છો એનિમિયા રોગમાં રક્તકણોની સંખ્યા ઘટી જાય છે આ પ્રથમ સર્કલમાં નોર્મલ વ્યક્તિની હાથ છે તેના રક્તકણો જો કેટલા વધારે છે તો એનીમિયામાં આ રીતે હાથ થોડો પીળો પડી જાય છે અને રક્તકણોની સંખ્યા ઘટી જાય છે આ વિડીયો તમને કેવો લાગ્યો જો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો તમારા મિત્રોને શેર કરજો અને ચેનલ પર પ્રથમવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ જ પ્રકારના વિડીયો અને માહિતી મેળવવા માટે આપણી ચેનલ સાથે જોડાઈ રહો થેન્ક યુ